सदानन्दं बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लं भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सदगुरु निष्कुळान स्वामी 64 पदी ग्रंथनी अंदर पद 37 एमा छेल्ले एम के छे ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનની વાત કરીને ભાગવતની વાતની શાખ પૂરીને સ્વામી એમ કે છે શ્રી કૃષ્ણ નારાયણ જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે અર્જુન પાસે બાણ એનું એ જ હતું છતાં પણ કાબાઓ સામે અર્જુન જીતી શક્યા નહીં ગઢ પણ આવ્યું નહોતું છતાં પણ એમની હાર થઈ એટલે ભગવાન ગયા પછી સમૂહ રહેતું નથી આવું સ્વામી કહે છે ભગવાન ગયા પછી એનું જ સમૂહ રહે છે જે ભગવાનના વચનમાં વળગીને રહે છે સ્વામી કે કઠણ પળ આવી છે ભગવાન જ્યારે મનુષ્ય આકારે ભેગા ન હોય ત્યારે જીવાત્મા માટે કઠણ પળ છે વચનની અંદર જો વળગી રહે તો સદાય સુખી રહે આવી સ્વામીએ પદ 37માં વાત કરી આગળ પદ 38માં સ્વામી લખે છે नारी नजरे न जुओ कोय वितनी तो वात बूंडी स्वाद स्नेह दुखदाई दोय इच्छा एनी टाड़ो ऊंडी मान मोटो छे अरी अजीत समझीने संगत जो ન કરો એ પંચની પ્રતીત હે તે સુહરીને બજો આવો અવસર જાય અમૂલ પાછો તે પમાતો નથી તેનો તપાસી કરવો તોલ ઊંડો અતિ અંતરથી માંડી મુઠી જુગટાની જેમ જીત્યા તો જીત થઈ કહે નિષ્કુળાનંદ તો એમ હાર્યા તો હાર સઈ કહે નિષ્કુળાનંદ તો એમ હાર્યા તો હાર સઈ સ્વામી આ પદ 38માં લખે છે વચનમાં કેવી રીતે વળગી રહેજો તો સ્વામી કહે છે નારી નજરે ન જુઓ કોઈ વિતની તો વાત ભૂંડી સ્વામી અહીં આગળ સૂચના આપે છે ત્યાગીને વિશેષ ગ્રહીને પણ એના નિયમ પ્રમાણે રહેવા માટેની સ્વામીની સૂચના છે નારી નજરે ન જુઓ કોઈ ભગવાને આ પૃથ્વી ઉપર માયાના બહુ સ્વરૂપો રચ્યા છે એમાંનું એક સ્વરૂપ એટલે સ્ત્રી છે
સ્ત્રીને જોવા માત્રથી પૂર્વેના મોટા મોટા મહાન મહાન ઋષિ મુનિઓનું પતન થયું છે એવા પુરાણોની ઇતિહાસોની કથાઓ છે. 96,000 વર્ષ, લાખો વર્ષનું તપ, એક સ્ત્રીને જોવાથી મોટા મોટા ઋષિઓનું તપ ખલાસ થઈ ગયું છે આવું શાસ્ત્રો કહે છે. કારણ કે ભગવાને એની રચના એવી કરી છે, ભગવાને એવી કળ ચડાવેલી છે આ સૃષ્ટિમાં, સહેજે પુરુષને સ્ત્રીમાં હેત થાય. તો અહીં કીધું કે નારી નજરે ન જુઓ કોઈ, તો એની એ જ વાત સ્ત્રી ભક્તોએ પુરુષ માટે સમજવાની છે કે એને પુરુષને નજરોએ જોવાનો નથી. જેવી રીતે કહેતા નારી નજરે ન જુઓ કોઈ, એનો અર્થ એ થાય છે કે કામ વૃત્તિથી જ્યારે સ્ત્રીને જોવામાં આવે, વ્યવહાર વિના પોતાના સમીપ સંબંધી જે સ્ત્રીઓ નથી એને જોવામાં આવે, તો વ્યક્તિનું મન ચલાયમાન થાય છે. શાસ્ત્રોનો એવો કાયદો છે, શાસ્ત્રનું એવું માનવું છે, શાસ્ત્રોનો એવો અનુભવ છે, સમાજની અંદર પણ એવું દેખાય છે, વર્તમાનમાં પણ એવી સ્થિતિ છે કે પારકી સ્ત્રીને જોવાથી જીવનું બહુ ભૂંડું થાય છે. આજે તો એટલું બધું જગતની અંદર વિચિત્રતા આવી છે કે આજે ટીવી, ફોન, કોમ્પ્યુટરો શું પારકું ત્યાં નથી જોઈ શકાતું, શું પારકું ત્યાં નથી આવતું. પરંતુ આજે બધાય આજના યુગની અંદર બધા મેચ થવા માટે ચાલી રહ્યા છે, પણ નિષ્કુળન સ્વામી કે ના, ભગવાનનો ભક્ત સાવધાન બને. ભગવાનનો જે ત્યાગી સંત છે એ તો અતિ સાવધાન બને, નારીને નજરે ક્યારેય ન જુએ. જો જોવાઈ જાય તો એના પ્રાયશ્ચિતો જે પ્રમાણે ક્યારેક બજારમાં જવાનું થયું, ક્યારેક કોઈ પ્રવાસમાં જવાનું થયું, ક્યારેક એક વાહનમાં બેસવાનું થયું, તેના માટેના પ્રાયશ્ચિતો સંતો માટેના શ્રીજી મહારાજે લખેલા છે. ગૃહસ્થ માટે પણ શ્રીજી મહારાજે ત્યાં સુધી કીધું છે, મા બેન અને દીકરી ભેગા પણ એકાંત સ્થળને વિશે ન રહેવું. શિક્ષાપત્રીની કલમ છે આ. શ્રીજી મહારાજે આ બહુ વિચારીને, કળિયુગના જીવની કેપેસિટીને જોઈને આ વાતને લખેલી છે. એટલે એ વચનની અંદર સ્વામી કે જે વળગી રહેશે એનું ભૂંડું નહીં થાય. ચ્યવન ઋષિ, ઘણા બધા ઋષિ મુનિઓની કથા છે, પણ એક ચ્યવન ઋષિની બહુ ટૂંકમાં આપણે જો વાત કરીએ તો 96,000 વર્ષ સુધીનો તપસ્વી ઋષિ. એકવાર સરિયાતી નામના રાજા પોતાના કુટુંબે સહિત જંગલમાંથી પસાર થતા હતા, સૈન્ય સાથે હતું. ચ્યવન મુનિના આશ્રમ પાસે વિસામો લેવા માટે બધા રોકાયા. એ સમયે એ સરિયાતી રાજાની જે કુંવરી હતી એ પોતાની બેનપણીઓ સાથે ઋષિના આશ્રમમાં ફરવા ગઈ. ફરતી ફરતી ચ્યવન ધ્યાનમાં બેઠા હતા, ત્યાં આવી શરીર ઉપર માટીનો રાફડો થઈ ગયો. 96,000 વર્ષ સુધી તપ કરેલો ઋષિ, આખા શરીર ઉપર રાફડો છે, એને ખ્યાલ ના આવ્યો કે આ ઋષિ છે. રમત કરતા કરતા એ સુકન્યા નામની કુંવરીએ એક લાંબી સૂળ લીધી અને ચ્યવન મુનિની બંને આંખો દેખાતી હતી એની અંદર ભોકી દીધી, અને ત્યાં તો લોહીની ધાર થઈ. ગભરાઈને બધાય ત્યાંથી ભાગી ગઈ એ દીકરીઓ. ચ્યવન મુનિની સમયથી ઉતરીને ખ્યાલ આવ્યો કે મારી આંખો આ સુકન્યાએ ફોડી નાખી છે. મનમાં સંકલ્પ કર્યો, રાજા સહિત બધાના ઝાડા પેશાબ બંધ થઈ જાઓ. તરત જ એક જ સંકલ્પ કર્યો, ત્યાં બધાના ઝાડા પેશાબ બંધ. હવે ઝાડો પેશાબ થાય નહીં એટલે કેવી પછી 2 દિવસ હાલે, 3 દિવસ પછી તો મૂંઝવણ થાય ને, કેટલી ફાકીઓ લે ને કેટલી દવા લે, પણ કોઈ રીતે થાય જ નહીં. પછી રાજાને ખબર પડી કે કંઈક પ્રોબ્લેમ થયો છે. ગોતતા ગોતતા ચ્યવન મુનિ પાસે આવ્યા, પ્રાર્થના કરી, માફી માગી. મુનિએ પોતાના તપના પ્રભાવથી આંખો સારી કરી, રાફડાને અદૃશ્ય કર્યો. રાજાને પૂછ્યું કે મારી આંખો કેમ ફોડવામાં આવી હતી, બોલ. એટલે રાજાએ પોતાની પુત્રીની વાત કરી, મારી દીકરીને ખબર નહોતી કે આપ ઋષિ છો, એને એવું કે આ રાફડો છે, ધૂળનો ઢગલો છે, અને એને એક રમત રમતમાં આવું કર્યું છે. ઋષિ કે મારે સુકન્યાને જોવી છે, ક્યાં છે તારી દીકરી? અને જ્યાં રાજાએ દીકરી બતાવી
અને દીકરી બતાવી ચ્યવને સુકન્યા હામું જોયું. 16 વર્ષની યુવાન કન્યા, 96 વર્ષ સુધી કરેલું તપ, એ ઋષિ મુનિની કેટલી ઉંમર થઈ, એ ઋષિ મુનિનું કેટલું તપ, કેટલું જ્ઞાન, કેટલી સહનશક્તિ, કેટલી આત્મનિષ્ઠા હશે, એવા ઋષિને સુકન્યાને જોઈ 16 વર્ષની દીકરીની 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 71 પેઢી કરે એટલી નાની દીકરી કહેવાય એના માટે તો. 71 પેઢીની દીકરીઓ ભેગી કરે ને એટલી નાની દીકરી કહેવાય ચ્યવન ઋષિ માટે. પણ એને એ દીકરીને જોઈ મુનિના મનમાં કામવાસના ઉત્પન્ન થઈ રાજાને કહેવા લાગ્યા, તારે દરેકને જીવતા રાખવા હોય તો તારી કુંવરીના લગ્ન મારી સાથે કરી દે, નહીં તો કોઈ પણ વ્યક્તિના ઝાડા પેશાબ નહીં થાય. બોલ, આ જો તારે કરવું હોય તો આ કર. અને સુકન્યા સાથે પરણ્યા, જંગલમાં ચ્યવન ઋષિ રહેવા લાગ્યા, અનેક ભોગ ભોગવવા લાગ્યા અને ત્યાં આગળ રહીને લહેર કરવા લાગ્યા. એટલે ગુનાદિતાનંદ સ્વામીએ કીધું કે ચ્યવન ઋષિએ બધાના ઝાડા પેશાબ બંધ કર્યા પણ એમના છૂટી ગયા. સ્વામીએ આવું કીધું. આ તો બહુ મોટા પુરુષો ને, કે જેને કોઈ પ્રકારની માયા ક્યારેય બાધ ના કરી શકે, ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું બંધન ના થઈ શકે. બ્રહ્માનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને મહારાજે જ્યારે સભામાં એમ કીધું કે ઓહો, આ તો બ્રહ્માને નારદ જેવી જોડ શોભે છે, બ્રહ્માને શિવ જેવી જોડ શોભે છે, બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ શું ઉપમા આપો છો તમે આ? મહારાજ કે અમે તમને બ્રહ્માંડાધીશોની ઉપમા આપી. બ્રહ્માનંદ સ્વામી કે એવી ગાળો ના દેશો કે અમને. મહારાજ કે આ ગાળ કહેવાય કે અમે તમને ઉપમા આટલી મોટી દીધી? સ્વામી કે મહારાજ, એ મોટા ઈશ્વરો કહેવાય, પણ કોઈક સરસ્વતીમાં મોહ પામ્યા, કોઈ મોહિનીના સ્વરૂપને જોઈને મોહ પામ્યા, નારદજી જેવા રાજાની કન્યામાં મોહ પામ્યા, પ્રભુ અમે કોની અંદર મોહ પામ્યા છે? અને અમને તમે ગમે ત્યાં મૂકો, અમે ક્યાંય તમારી મૂર્તિ સિવાય અમારી વૃત્તિ ક્યાંય ચોંટે નહીં. આ મહારાજના પરમહંસો. એટલે અહીં કહે છે કે નારી નજરે ન જુઓ કોઈ, ચ્યવન ઋષિનું તપ આખું ખલાસ કરી નાખ્યું એક નારીએ. અને કેટલી વાર ઉપાધિ કેવી થાય? સ્વામીએ લખ્યું, દીવની અંદર એક સુથાર એક ફિરંગીને ત્યાં કામ કરવા ગયો, ફિરંગી અંગ્રેજને ત્યાં. અને એ કામ કરે એમાં ફર્નિચર ઘડતો હતો, તો ફર્નિચર ઘડતા ઘડતા ઓલા ફિરંગીની પત્ની એ રૂપવતી હશે તેને જોયા કરે વારે વારે. એટલે ઓલો કે મેડમ કો મત દેખના, સ્વામીએ શબ્દ વાપર્યો છે મેડમ. સ્વામી એ જમાનામાં સાંભળ્યો હશે, એટલે સ્વામી અંગ્રેજી ભણવા તો નહોતા ગયા, પણ સ્વામીએ સાંભળ્યું ને કે મેડમ, સ્વામી ઢ બોલ્યા છે, મેડમ મેડમ કો મત જોના. એટલે પેલા ફિરંગીએ 3 વખત ઓલા સુથારને કીધું કે મેડમ કો મત જોના, પણ ઓલો તો ઘડતો જાય, ઓલી બાઈ બેઠેલી એટલે રૂપમાં એવો આસક્ત થઈ ગયેલો જોયા કરે. અને પેલા ફિરંગીનો મગજ ગયો. સ્વામી કે એને ગરમ ગરમ હળિયા કરીને 2 આંખો ફોડી નાખી ઓલાની સુથારની, આંખો ગુમાવી પણ રૂપ જોવાનું છોડ્યું. એ રૂપ જોયું એટલે આંખો ફૂટી. એટલે અહીં કહે છે, નારી નજરે ન જુઓ કોઈ. આગળ એ વાત આવી હતી વ્યાપકાનંદ સ્વામીને મહારાજે જ્યારે સભામાં વાત નીકળી છે કે સ્ત્રીની પૂતળી પણ જોવી નહીં ત્યાગીએ, અને ત્યારે વ્યાપકાનંદ સ્વામીને શંકા થઈ છે. વાસુદેવ મહાત્મ્યમાં આ વાત આવેલી. સ્વામીને શંકા કરીને થાનગઢ ગામમાં સ્વામી ગયા, ત્યાં વાસુકી નાગના મંદિરની અંદર મૂર્તિઓને જોઈ ત્યાં, અને એ થોડીક વાર ધારીને સ્વામી જોવા લાગ્યા, ત્યાં તો નાચવા લાગી બધી સ્ત્રીઓને પૂતળીઓ બધી. અને સ્વામીને બહુ દુઃખ થયું, આ તો મહાસમર્થ સાધુ, એમના થકી ખાલી ઉપદેશ માટે, પાછળના ઉપદેશ માટે આવું ચરિત્ર મહારાજે કરાવ્યું. પાછા આવીને મહારાજના ચરણમાં પડ્યા, મહારાજ હું ભૂલ્યો, મને સંકલ્પ થયો કે વળી કાષ્ટની પૂતળી શું કરવાની છે, તમે જ્યારે કીધું કાષ્ટની પૂતળી પણ ન જોવી, ત્યારે મને શંકા થઈ કાષ્ટની પૂતળી શું કરવાની છે, પણ એ નાચવા લાગી. તમે વિચારો, આવા મોટા સાધુના દ્રષ્ટાંતથી શ્રીજી મહારાજ એવો સિદ્ધાંત પ્રસ્થાપિત કરવા માગે છે કે એક લાકડાની પૂતળી હોય, અને તો પણ જો આવા મોટા પુરુષને ચલાયમાન કરી દે તો હાલતી ચાલતી પૂતળીઓ તો શું કરે. માટે
સ્વામી કહે છે સાવધાન બને, યુવાન વર્ગ ખાસ સાવધાન બને. યુવા વર્ગ જે છે, અત્યારના યુગનો જે યુવાન અને યુવતી છે, એ સદાય સાવધાન બને. શાસ્ત્રોના કાયદાઓ, શાસ્ત્રોએ જે રચના કરી છે એમાં રહી સંસારમાં રહી શકાય છે, પરંતુ એના કાયદાને તોડીને રહે તો જીવન ભ્રષ્ટ બની શકે છે અને ભગવાનના ધામથી કરોડો ગાવનું છેટું થઈ શકે છે. એટલે અહીં લખે છે, નારી નજરે ન જુઓ કોઈ વિતની તો વાત ભૂંડી. સ્વામીને પૈસા રે વેર બહુ જબરું છે. સ્વામી કે વિતની તો વાત જ ભૂંડી. વિત એટલે રૂપિયા, કારણ કે અધર્મ માત્ર રૂપિયામાંથી થાય છે. તો શું કરવું? અહીંયા આગળ ખાસ આ ગ્રંથ ત્યાગીને ઉદ્દેશીને લખેલો છે, એટલે આટલું બધું વજન આની પર મૂકેલું છે. વિતની તો વાત ભૂંડી. રૂપિયા ત્યાગી માટે, સ્ત્રી અને ધન આ પૃથ્વી પર ત્યાગી માટે છે જ નહીં. એનું પોતાનું કરીને એને ધન કોઈ પણ પ્રકારનું રખાય નહીં, નહીં તો એને નડ્યા વિના રહે નહીં. અને ગ્રહસ્થ માટે પણ અતિ ધનની લાલસા, અતિ, લાખ આવે તો 5 લાખ થાય ને 5 લાખ આવે તો 50 લાખ ને 50 લાખના કરોડ ને કરોડ ને 10 કરોડ ને અબજ ને ખરબ, એની અંદર કોઈ અંત આવી શકે એવો નથી. વિતની તો વાત ભૂંડી, કારણ કે રૂપિયાવાળાને જેટલો અધર્મ કરવા માટેની મોકળ મળે છે ને, એટલો જેની પાસે રૂપિયા નથી એ નથી મળતા. બધા રૂપિયાવાળા અધર્મ જ કરે છે એવું કહેવાનો મારો અભિપ્રાય નથી, પરંતુ પૈસો હશે તો માણસ ખોટું કરવા જશે. જેની પાસે પૈસો જ નથી એ ખોટું કરવા ક્યાં જશે? રૂપિયો જ નથી એ ખોટું કરવા ક્યાં જશે? માટે ત્યાગી માટે તો અતિ ધન ખરાબ છે એવું અહીં સ્વામી લખે છે. સ્વામી કહે છે વીતની તો વાત ભૂંડી. વડતાલની ફૂલવાડીમાં જિજ્ઞાસાનંદ સ્વામી, ફૂલવાડી હતી અને એમાંથી જિજ્ઞાસાનંદ સ્વામી નિર્ગુણદાસ સ્વામીની વાતની અંદર 286 નંબરની આ વાત છે. એ જિજ્ઞાસાનંદ સ્વામી કરીને એક સંત હતા અને માળીને ફૂલ વેચાતા આપતા હતા ફૂલવાડીમાંથી, અને એ નિમિત્તે એમની પાસે થોડા ઘણા પૈસા હતા. પેલા ફૂલ વેચાતા આપે અને પૈસા પોતાની પાસે હતા. પછી એમને દેહ મૂક્યો એટલે મહારાજે એમને વિરજા નદીને કિનારે મૂક્યા, અને પછી કોઈ સમાધિવાળા ધામમાં જતા હતા એને જોઈને જિજ્ઞાસાનંદ સ્વામી દોડીને એમને મળ્યા. સાધુએ પૂછ્યું, સ્વામી તમે અહીં ક્યાંથી? એટલે સ્વામીએ વાત કરીને કહ્યું કે સસુર ધામમાં પેસવા દેતા નહીં એ. હિન્દી ભાષી હતા કે આ સસરો ધામમાં નથી પહેરવા દેતો અક્ષરધામમાં. એ પેલા સમાધિવાળા સંત હતા એમને આવીને આ વાત કરી, જિજ્ઞાસાનંદ સ્વામીને આવું થયું. તે બહાર બેહાડ્યા અને એનું પ્રાયશ્ચિત કરાવ્યું. પેલું ધન રાખ્યું હતું એનું, બીજું કોઈ બગાડ નહોતો, પણ એનું પ્રાયશ્ચિત કરવું પડ્યું. આટલું ભૂંડું છે, ઠેક ધામના દરવાજા સુધી પહોંચે તો ત્યાં જઈને પણ નડે એવું છે. આ બધુંય કદાચ અહીં કોઈને હાલ્યું જતું હોય આ લોકમાં બધું ચાલ્યું જાય. અહીં તો ગાંડાનું હાલે છે, ડાયાનું હાલે છે, મૂરખનું હાલે છે, હોશિયારનું હાલે છે. આ લોક જ એવો છે કે અહીં તો બધું બધાનું હાલે, પણ શ્રીજી મહારાજના ચોપડા ઉપર બધો જ હિસાબ લખાય છે. મોટા સંતોની વાતોમાં છે, શ્રીજી મહારાજ આપણને એવો પ્રશ્ન નહીં પૂછે કેટલું આ કર્યું, કેટલો સત્સંગ વધાર્યો, કેટલા મંદિર કર્યા, કેટલા સત્સંગી કર્યા. ગોપાળાનંદ સ્વામી કે મહારાજ આવો પ્રશ્ન નહીં પૂછે. મહારાજ તો એમ પૂછશે કેટલો ધર્મ પાડ્યો, કેટલો પડાવ્યો, એકાંતિક ધર્મને કેટલો સિદ્ધ કરવા માટે જીવન જીવ્યા અને કેટલો એકાંતિક ધર્મ બીજાને આપવા માટેનો પ્રયત્ન કર્યો, મારી મૂર્તિમાં કેટલું રહ્યા, કેટલું બીજાને રાખવા પ્રયત્ન કર્યો, માળાને ખીલારૂપી મૂર્તિને છોડીને કેટલું જીવ્યા અને કેટલું એને બંધાઈને રહ્યા. આવા પ્રશ્નો મહારાજ પાસે છે, આનો હિસાબ છે. બાકી આ લોકનું કંઈક વધ્યું ને કંઈક ઘટ્યું એની સાથે શ્રીજી મહારાજને કોઈ હિસાબ રાખવાની જરૂર નથી. જો એ હિસાબ હોત તો મહારાજ એમ ન કેત મુક્તાનંદ સ્વામીને આખું બ્રહ્માંડ સત્સંગી મટી જાઓ કે આખું બ્રહ્માંડ સત્સંગી રહો, સ્વામી હર્ષોકને પામવું નહીં. આ શ્રીજી મહારાજ શબ્દ ન બોલત. હા, જરૂરી બધું જ છે, કરવું પડે બધું જ,
જે ફરજમાં આવે છે બધું કરવું ઘટે છે અને કરવું પણ જોઈએ, દિલથી કરવું જોઈએ. પરંતુ વજન તો શ્રીજી મહારાજને આપણા સ્વનિરીક્ષણ ઉપર છે, આપણી સ્વ પરીક્ષા ઉપર છે, આપણા સ્વ ઘડતર ઉપર છે, આપણા સ્વ એકાંતિક ધર્મની સિદ્ધિ ઉપર શ્રીજી મહારાજને વજન છે, બાકી બધા ઉપર વજન નથી. આ બધું ધનનું ઉપાર્જન ક્યારેય પણ અતિ દુઃખદાયી અતિ સુખદાયી થતું નથી. મહારાજે અંત્યના 38માં 6 વસ્તુ જેને હોય એને જીવતા કે મરીને ક્યારેય સુખ થાય નહીં, શ્રીજી મહારાજના વચન છે. આ 6 વાણા જેને હોય મહારાજ કેને જીવતા કે મરીને કોઈ દિવસ સુખ થાય નહીં. એમાં સ્ત્રીને વિશે ઉઠ્યા બેઠાની વાસના અને ધન. મહારાજે કહ્યું જેને રૂપિયામાં આસક્તિ હોય એને ક્યારેય પણ જીવતા કે મરીને સુખ થાય નહીં. કોઈ એક દેશના બ્રહ્મચારી હતા, નિર્ગુણદાસ સ્વામીની 547મી વાત છે. ઈડર પાસે સુવાર ગામમાં આવીને બ્રહ્મચારી રહ્યા હતા. એને ભિક્ષા માગીને 200 રૂપિયા ભેગા કર્યા. ભિક્ષા માગતા દૂર દેશમાં ઈડર બાજુ ગયેલા, 200 રૂપિયા ભેગા કર્યા અને મોટા હરિભક્ત ગોવિંદરામને ઘેર મૂક્યા. પાછા રૂપિયા મોટા હરિભગતને ત્યાં મૂકવા પડે ને, ખોટા ના થાય. નાનાને ત્યાં મૂકે તો વાપરી નાખે કે લો મારે તો કાંઈ હતું નહીં, તો વાપરી નાખે. કે તે ગોવિંદરામને ત્યાં મૂક્યા. તે બ્રહ્મચારી મરીને ગોવિંદરામનો પુત્ર થયો. ભગવાનને મળવા નીકળેલો બ્રહ્મચારી ગોવિંદરામને ત્યાં મોટા ગ્રહસ્થને ત્યાં શું થયો? પુત્ર થયો. જન્મ્યો ત્યારથી રોવા માંડ્યો, તે રોયા જ કરે અને માંદો પણ મટે નહીં, માંદોય ના મટે. પછી એક દિવસ ગોવિંદરામે એની પાસે બેસીને વિચાર કરવા માંડ્યો, આ તે કોણ જન્મ્યો હશે, રોયા જ કરે છે અને માંદો કંઈ મટતો જ નથી. હવે ઘણી વખત આપણને રોવું એમ આવે કે મારો દીકરો બહુ બીમાર રહે છે અને હાજો થતો જ નથી ને રોયા જ કરે છે, પણ હવે આવો દીકરો આવ્યો હોય તો એ રોયા જ કરે કે બીજું કંઈ કરે. પછી એને પૂછ્યું, તું કોણ છે અને અમને સંતાપે છે કેમ? એટલે બોલ્યો, પેલા રૂપિયા લાવો, 200 રૂપિયા બાકી રહી ગયા, લેવા આવ્યો છું. તરત જ બોલ્યો, પૂર્વનું જ્ઞાન રહ્યું છે. ગોવિંદરામે પૂછેલું, તું બ્રહ્મચારી છે કે શું? એને કહ્યું હા. ગોવિંદરામે તેને કહ્યું, તારા રૂપિયા તારા નિમિત્તે પુણ્ય માર્ગે વાપરીશ. એમ કહેતાની સાથે એનો દેહ પડી ગયો. જ્ઞાન રહ્યું પણ તોય હજુ બીજો જન્મ લીધો તો એ માગે છે શું? રૂપિયા. પણ હતા કંઈક શબ્દ તો પડ્યા હોય ને સત્સંગમાં રહ્યા હોય એટલે તરત ઓલાએ કીધું, આમાં શું બંધાનો છે? બ્રહ્મચારી થઈને ઉપડ આવે ભગવાનના ધામમાં, હું પુણ્ય માર્ગે વાપરીશ તારા બધાએ રૂપિયા. તરત દેહ પડી ગયો, અંતરદૃષ્ટિ થઈ ગઈ, વાર ના લાગી. ગોવિંદરામે એના રૂપિયા અમદાવાદમાં રસોઈ આપી. આવું છે. આ તો નિર્ગુણદાસ સ્વામીની વાતો અને આ બધા મોટા સંતોની લખેલી વાતો છે જે સદાયને માટે આ બધા પ્રસંગો શ્રીજી મહારાજે એટલે કર્યા છે કે આપણે ચેતતા રહીએ, ક્યારેય પણ ભૂલા ના પડી જઈએ. નહીં તો જો ભૂલા પડી જઈએ તો કલ્યાણના માર્ગની અંદર બહુ મોટું વિઘ્ન આવી જાય. એટલે કે છે, નારી નજરે ન જુઓ કોય વિતની તો વાત ભૂંડી. રામાનંદ સ્વામી વખતે શીતળદાસને જાનકીદાસ નામના બે સાધુ આવ્યા છે, દ્વારિકાની તીર્થયાત્રા કરવા જાય છે, પોતાના પુસ્તક સ્વામી પાસે મૂકીને જાય છે. પછી જાનકીદાસ બીમાર પડ્યા, ગુરુ તો બીમાર પડ્યા અને ધામમાં જતા રહ્યા. શીતળદાસ ઘણા સમય પછી પુસ્તક લેવા માટે લોજમાં પાછા આવ્યા. રામાનંદ સ્વામી ત્યારે ધામમાં ગયા હતા, શ્રીજી મહારાજ ગાદીએ બેઠેલા હતા. એટલે શ્રીજી મહારાજને એને વાત કરી કે મારા ગુરુએ પુસ્તક આપ્યું છે, પુસ્તક લેવા માટે હું આવ્યો છું. અને એ પુસ્તક જ્યારે શ્રીજી મહારાજે કાઢ્યું ત્યારે પુસ્તકની અંદર પોથીની ઉપર કપડામાં વીંટીને એક ડબ્બી હતી. એ ડબ્બી હતી ને, એ ડબ્બીને ખોલી અને ડબ્બીને ખોલી તે ડબ્બીમાંથી એક રૂપિયો દેખાનો, અડધો રૂપિયો અને એની ઉપર એક હાપનો કનો, એ દેખાણો ને મહારાજે ખોલ્યો લોજમાં. એટલે પછી પેલો પૂછે છે શીતળદાસ કે આ કોણ છે?
ત્યારે મહારાજ કે આ ઓળખે છે તારો ગુરુ જાનકીદાસ અહીં બેઠો છે. પછી મહારાજે બધી સભાને કીધું છે કે જ્યાં જેની વાસના છે ને એ જન્મ ત્યાં ધરે છે. આને 250 રૂપિયાની વાસના, ગુરુની જ્યારે મૃત્યુ થયું ત્યારે યાદ શું આવ્યું? પુસ્તકમાં મૂકેલો 250 રૂપિયો. તમને ખબર હોય કે જૂના જમાનાની અંદર લોકો ધન સાચવવા માટે દાટી દેતા ચરવું ને બધું, અને એ જમીનમાં દાટે ને ત્યાં આગળ ઘણી એક વખત એ જગ્યાએ ખોદવામાં આવે ને તો સર્પ નીકળે, મોટા સર્પ નીકળે. કારણ કે એ જેને દાટ્યું છે એને મરે. હવે તમે એ જમાનાની અંદર 1000 સોનામોર હોય એની કિંમત કેટલી હોય, અને 1000 સોનામોર જ્યાં દાટી હોય અને મરવાનો થાય અને કોઈને કહી ના શક્યો હોય કે અહીં 1000 સોનામોર છે, એટલે વૃત્તિ ક્યાં જાય? ત્યાં જ જાય. હા, થોડી ઘણી મરણ મૂડી રાખવી, પણ કહી તો રાખવું એકાબીજાને કે આવું છે. એવું ભલે આપણને એમ લાગે કે દીકરાને પછી બધું મળી જશે તો નહીં સેવા કરે, તો એને કંઈ નહીં, પણ ઘરવાળાને કહી રાખો. એકાબીજાને બધી ખબર હોય તો વાસના રહેશે નહીં, પણ જે વાતની આપણને એકલાને ખબર છે ને એ બધું ચિંતવન આપણને થવાનું. જે હશે એ બધું ચિંતવન, જેની આપણને એકલાને જ ખબર છે, આપણને એકલાને જ એવી ખબર છે કે ઓહો, હું મહારાજનું ધ્યાન કરતો હતો, ભજન કરતો હતો, મહારાજનો મને આવો અનુભવ થયો હતો, મહારાજ આગળ આમ કીર્તન ગાતો હતો, આપણને એકલાને જ ખબર છે, કોઈ નથી આપણી આજુબાજુ, બીજા કોઈને ખબર નથી. બહુ સારું, એ આપણને યાદ આવશે. કોઈ જીવે એકલું પાપ કર્યું છે કોઈને ખબર નથી, એને એકલાને જ ખબર છે. અંધકાળે એ યાદ આવશે, એને કોઈ આગળ કબૂલાત કરી નથી એટલે યાદ આવવાનું. એવી રીતે જે વસ્તુની બીજાને ખબર જ નથી એ વસ્તુ આપણને ચોક્કસ યાદ આવે, અને એમાં એ ધન જેવી વસ્તુ હોય એટલે યાદ આવે જ. એટલે મહારાજે પછી ત્યાં સભાને કીધું, 250 રૂપિયો અતિ તુચ્છ આ તો, વૈરાગીની જો રહી વાસના તો. 250 રૂપિયાની શું કિંમત? જે કોઈ પાસે ધન છે 1000, એનો થશે કેમ કરી ઉગારો. 250 રૂપિયામાં અને હાપનો કણો થવું પડ્યું તો 1000 રૂપિયામાં મહારાજ કે હું થશે કહો. જે ભક્તને કારણ અંતકાળે, આવે પ્રભુ તે જન કઈક ભાડે. જો વાસના કોઈ વિશે વસાય, પ્રભુની સાથે પણ તે ન જાય. કોઈ ભગવાનનો ભગત હોય મહારાજ કે અંતકાળે ભગવાન લેવા આવે તો પણ ભગવાનની સાથે જઈ શકતો નથી. ગ્રહસ્થને ત્યાગી સમસ્ત ભક્ત, થશો નહીં માઈકમાં પ્રસક્ત. જો રાજ્ય છે બંધનકારી જેવું, છે તું મળું બંધનકારી તેવું. તમે વિચારો, રાજાનું રાજ્ય એ જેટલું બંધનકારી, એટલું મહારાજ કે ત્યાગીને ગ્રહસ્થ બે સાંભળો, ત્યાગીને કીધું તમારું તુંબડું એ રાજ્ય જેટલું બંધનકારી છે, એ રાજ્ય જેટલું જ બંધનકારી છે. માટે કોઈ જગ્યાએ બંધન ના થાય મહારાજ કે એનું ધ્યાન રાખજો. વિતની તો વાત ભૂંડી. સ્વાદ સ્નેહ દુઃખ દાઈ દોય, ઈચ્છા એની ટાળો ઊંડી. જેવી રીતે નારી બંધનકારી છે, જેવી રીતે ધન બંધનકારી છે, એવી જ રીતે સ્વાદ પણ એવું જ બંધનકારી છે. સ્વાદ પણ એવો બંધનકારી છે, કારણ કેવો બંધનકારી છે એની કોઈ વાત સમજાવવા જેવી નથી, એ તો બધાને સમજી જાય એવી છે કે સ્વાદ કેવો બંધનકારી છે. આપણે કેટલા વર્ષોથી કેટલી વસ્તુઓ જમ્યા છીએ, આ દુનિયાની કઈ વસ્તુ જમવાની આપણે બાકી રાખી છે જે આપણાથી જમી શકાય એવી? મારો કહેવાનો અર્થ, જે આપણાથી જમી શકાય, આપણા ધર્મમાં આવતી હોય, આપણે જેને ભગવાનને ધરાવીને જમી શકતા હોઈએ, એવી કઈ વસ્તુ જમવાની આપણે બાકી રાખી છે? ગમે ત્યાંથી સંશોધન કરીને, ગમે ત્યાંથી રેસીપીઓ ગોતીને જેટલું થાય એટલું બધું કર્યું છે, કઈ બાકી રાખી છે? કશું આપણી પાસે જે નહોતું આપણી પાસે પહેલા, રોટલી શાક ભાત દાળ, રોટલા લાડુ કે ભજીયા, બે પાંચ વરી મિષ્ટાન હતા શીરોના, અને બે પાંચ ફરસ, બે એક બે ફરસાન હતા. પહેલાં કાંઈ એટલું બધું તો હતું જ નહીં ઝાઝું, પણ એમાંથી તો કેટલું અત્યારે નીકળ્યું છે.
અને એક એક વસ્તુ આપણે પણ ધર્મ પ્રમાણે એની રેસીપીઓ ગોતીને ભગવાનને ધરાવી ચાલુ જ રાખીએ છે, ક્યાં છોડીએ છીએ એક એક હો. એમાંય પાછા કહીએ ના ના ટેસ્ટફુલ કેમ દાદા. હવે એ બધું અહીં કે છે સ્વાદ સ્નેહ દુઃખદાયી દોય ઈચ્છા એની ટાળો ઊંડી. હવે આ તો શાસ્ત્રો કે છે, હવે મારી ને તમારી વાત આપણે હવ અંતરમાં જાણી રાખવાની, પણ દુઃખદાયી તો છે જ. ભગવાનને ધરાવેલો પ્રસાદ પણ અતિશય આસક્તિ સહિત જો ગ્રહણ કરવામાં આવે તો એ પ્રસાદ પ્રસાદનું કામ કરતો નથી, એ નિર્ગુણ ભાવને પામેલું પણ સગુણ કામ કરે છે, આવું ગોપાળન સ્વામીનું માનવું છે. ભગવાનનું ધરાવેલું જોઈએ આપણી પાસે તો આપણે જ ભગવાનના ભગતો છે, ને આ ગ્રંથો કંઈ કુસંગીઓ માટે થોડા લખ્યા છે, આ ગ્રંથો આપણા માટે જ લખ્યા છે, આપણે બધાએ ભગવાનના માર્ગે હાલેલા છે એના માટે જ લખ્યા છે. તો ભગવાનને આપણી પાસે બધું ભગવાનને ધરાવેલું જ આવવાનું, એક જ ધરાવ્યા વિનાનું નહીં, એટલે ભગવાનની પ્રસાદીનું જ છે. પરંતુ સંયમ એનો અર્થ એવો થાય છે કે આપણે હાવ આ સ્પ્રિંગને દબાવીએ તોય પણ હાલે એવું નથી. અહીં બધા ફંક્શનો મૂક્યા છે કોને? ભગવાને. એક એક એમને મૂક્યા છે, હવે તો એ ખેંચે તો થાય. એને તો એક જ વસ્તુ છે કે જ્યારે જે આપણને જેવું પ્રાપ્ત થયું એવું પ્રેમથી લઈ લેવું, અતિ આસક્તિએ સહિત નહીં, થોડુંક સાત્વિક તપ થાય એ પ્રમાણે એને છોડી દેવું. ક્યારેક આવો ચાતુર્માસમના આવે છે 12 જુલાઈથી ઢોલ વગાડતો, એવા ચાતુર્માસ આવે ત્યારે થોડુંક આપણે કંઈક નિયમ એની અંદર બહુ માપણું, બહુ અતિશય કરવા જઈએ તોય પ્રોબ્લેમ. કારણ કે એ પછી છટકે ને તો કે મેં તો મહિનો ચાંદ્રાયણ કર્યું છે, હવે મહિનો ચાંદ્રાયણ કર્યું એટલે બીજા 3 મહિના ચાંદ્રાયણના ભૂકા વાળ દેવાના, એવું નહીં. મારે તો આજે ઉપવાસ કર્યો છે એટલે કાલ હું પારનામ ભૂકા બોલાવી દેવાના, એવું નહીં. પણ ધીરે 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 ધીરે, કારણ કે એક જ એવી તાકાતવાળી છે કે એ મજબૂત હોય ત્યાં સુધી બીજી બધી મજબૂત રહે. જેની લૂલી મજબૂત એનું બધી ઇન્દ્રિયો મજબૂત, અને જેની લૂલી ઢીલી પડી જાય એનું બધું ઢીલું પડી જાય. તમે જો કોઈ માણસ ગમે એટલો જોરવાળો હોય ને, પણ મીઠાવાળો મગ ખવડાવો એને, ખાલી મીઠું નાખીને મગ ખવડાવો, એ ગમે એટલો પાવરમાં દેખાતો હોય, ગમે એટલો આમ સરસ દેખાતો હોય, ભલે ને તમે એને મીઠાવાળા મગ ખવડાવો, એટલે થોડા દિવસમાં દહદીમાં ઢીલો થઈ જાય, એટલો બધો પાવર ધાના રહે. અને પછી એને તમે સરસ મજાના રોજ સરસ ફરસાન ને મિષ્ટાન ને હારા હારા મરચાના ભજીયા ને સમોસા ને કચોરી ને બધું જમાડો, જો ભાઈ દહદી પછી એની લાલી કેવી આવે, લાડુ જેવું ભાવતું એવું, પણ એવું જમાડો. ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે સ્વામી કે એની ઈચ્છા ટાળો ઊંડી એટલે રોજ નવા નવા મનસુબા અંદરથી ન કરવા, પણ ભગવાનને જે મળે ભગવાનના થાળમાંથી જે આવ્યું એ જમાડી લેવું, આસક્તિ રહિત થઈને ભગવાનની સ્મૃતિએ સહિત ભગવાનના નામે સહિત. બાકી એમાં તો આખી દુનિયા અત્યારે ડૂબેલી, જો બધા બિઝનેસોની અંદર મંદી આવે પણ એક બિઝનેસમાં કોઈ દી મંદી ના આવે, એ કયો? ખાણીપીણી. કોઈ દિવસ મંદી નહીં, ગમે એટલું મોંઘું થાય, ગમે એટલું એની અંદર ખર્ચો થાય, તો દરેક વ્યક્તિ શું વિચારે, હવે હાણા માટે કમાવાનું, ત્યારે ખવાય ના તો ભાઈ રૂપિયા હું કામના, એમ કરી ઓલો કે પણ બહુ મોંઘું કહેવાય, આ 150 રૂપિયા એટલે કેટલું મોંઘું, અરે જે થાવ્યું એ થાય. દુનિયાની અંદર તમે બધે મંદી છે પણ કોઈ દિવસ રેસ્ટોરન્ટના ધંધામાં મંદી આવવાની નથી, ફૂલ જ હોય. ગમે એટલું મોંઘું વેચાય છે, નાસ્તાઓ લેવા ફાફડા ને જલેબી દશેરાના દિવસે શું થાય છે, દુકાનો ઉપર લાઈનો પડે છે, મર્સિડીઝ કાર વાળા પણ લાઈનમાં ઉભા રહી જાય, કેમ? તો કે ફાફડા જલેબી માટે કોણ બોલાવે છે, સ્વાદ એ લાઈનમાં ઊભા કોણ રાખે છે? એટલી મોટી લાઈનમાં ઊભા રહેવાનું અને કલાક બે કલાકે નંબર લાગે, જાણે સદાવ્રતમાં ઊભા હોય, પૈસા દેવાના ડબલ પૈસા દેવાના, અને સદાવ્રતના ભિખારી ઊભા હોય એમ ઊભા રહેવાનું. એ ભિખારી કોણ બનાવી દે છે? સ્વાદ. મોટા સંતો આપણને એડવાન્સમાં ઓર્ડર આપવો પડે તો જ મળે, એ બધું કરાવે છે કોણ? સ્વાદ. પણ જેને મગની ખીચડી ખાવી છે ને, કાંઈ ઉપાધિ છે? કોઈ લાઈનમાં ઊભું રહેવું પડે, અને કોઈ લાઈનમાંય ના ઊભું રહેવું પડે ને કલાકો સુધી બેહુંય ના પડે, તમારે મગની ખીચડી જમવી છે તો કુકરની અંદર આમ મૂકો અને 15 મિનિટની અંદર તો ગરમા ગરમ ખીચડી બોલો, અને ઓલું જમવું હોય તો ઓહો હો કેટલા દાડા પહેલાં તૈયારી કરવી પડે ને ક્યારે બની રહે.
આવું છે, બધું આપણે જાણીએ છીએ, છતાં પણ ભગવાનની રચેલી માયા કેટલી ખતરનાક છે આપણે જાણીએ છીએ, બોલીએ છીએ, સાંભળીએ છીએ, છતાં પણ પેલા જેવું થાય છે, પારદી જાળ નાખે છે, પણ હું પકડાવવાનો નથી અને પગ પકડાઈ જાય આપણા એવું થાય. એટલે સ્વામી કહે છે કે બહુ દુઃખદાયી છે. દુઃખદાયી એટલા માટે છે કે આપણને જ્યારે આપણું શરીર જ્યારે કામ ન કરે ત્યારે આ બધા નડે છે. કદાચ આપણે વિચારપૂર્વક જો ચાલતા હોય તો વાંધો ના આવે, નહીં તો તમે એવું જોયું છે કે ખાટલામાં પડ્યા હોય ને પછી બધું અલગ અલગ વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય, એ કેટલું દુઃખદાયી, પચતું હોય નહીં, શરીરમાં જાય નહીં અને કોઈ પાસે ટાઈમ હોય નહીં, ઘણી વખત ખવડાવે ને જાડા થઈ જાય તો ઓલા નહીં થાય કે એક તો આ ડોહાને એક તો પચતું નથી અને પાછું ખાવા સારું સારું જોવે છે, એમ થાય કેટલાની ગાળો ખાવાની ને કેટલાનો અપયસ ખાવાનો. એટલે એને ધીરે ધીરે ઘટાડતા જઈએ તો વાંધો ના આવે, આપણો સમય આવી રહે ત્યાં સુધીમાં થઈ રહે બરાબર. સ્નેહ દુઃખદાયી દોય, એવો ને એવો સ્નેહ પણ એવો જ દુઃખદાયી છે જે સંબંધીમાં હેત રહી જાય. મહારાજ કે એ પણ જીવતા કે મરીને સુખ થવા દેતો નથી, કારણ કે હેત રહી જાય એટલે પછી ત્યાં ત્યાં જેમાં હેત રહે એને ત્યાં થાય. અક્ષરાનંદ સ્વામીની 733મી વાતમાં આવે છે, રઘુવીરજી મહારાજને ગોપાળન સ્વામી એકવાર રોજકા પધાર્યા હતા, ત્યાં એક બ્રાહ્મણનો દીકરો માંદો હતો, તેને જોવા સારું સ્વામીને તે બ્રાહ્મણને ઘેર લઈ ગયા. એટલે સ્વામીએ માંદા સામું જોયું ને પછી માથું ધૂનાવ્યું ગોપાળન સ્વામીએ. એ પેલો બ્રાહ્મણે સ્વામીને પૂછ્યું તમે માથું કેમ ગુમાવ્યું? ત્યારે સ્વામીએ કહ્યું તમારે ઘેર કોણ રહેતું હતું? ત્યારે બ્રાહ્મણે કહ્યું એક સંત રહેતા હતા. સ્વામી બોલ્યા તમો ઘેર ન હતા ત્યારે તે સાધુએ દેહ મેલ્યો હતો, પરંતુ તમારામાં તેને વાસના રહી ગઈ તેથી એ સાધુ તમારો છોકરો થયો છે. ઘેર રહેતા હતા નંદ કાળે પેલા યાદ આવી ગયા તો દીકરો થયો છે. આ કોના કારણે થયું? સ્નેહના કારણે થયું. માટે સ્નેહ છે એ પણ દુશ્મન છે, માટે એને છોડી દેવો એમ કે છે. નારદજી એકવાર પૃથ્વી પર ફરતા હતા, એક વાડીમાં ગયા, એક વૃદ્ધ ડોસો એને સાધુ જાણીને નારદજીને ઘઉંનો પોક ખવડાવ્યો. નારદજીએ એનો ભાવ જોઈને બહુ રાજી થયા, દાદા મારી સાથે ચાલો કે તમે. નારદજી રાજી થઈ ગયા કે આને એ દુઃખમાં રાખો એના કરતાં મારી હારે લઈ જાઉં. ક્યાં? વૈકુંઠમાં. ત્યાર પેલા ડોસાએ કહ્યું હજુ છોકરો એકલો છે, હું આવું તો એનો વ્યવહાર કોણ સાચવે? વાત તો સાચી જ છે ડોસાની, કોણ વ્યવહાર સાચવે બોલો? આ તો તમે બધા નિવૃત્ત થઈને આટલું સેવા કરવા ને ભજન કરવા આવી શકો છો, નહીં તો બધાને પૂછો તો એમ જ કે આ કોણ કરે, આ કોણ કરે, આ કોણ કરે. પ્રશ્નાર્થ જ હોય, 100 પ્રશ્ન હોય, પણ એની પાછળ એક જ પ્રશ્ન મૂકવાનો, જવાબ મૂકવાનો, હું ના હોઉં તો કોણ કરે? કાલે દેહ છૂટી જાય તો કંઈ મૃત્યુ તો એવું વિચારતું નથી કે ભાઈ આને બેબી સિટિંગ બાકી છે, એ તો આવી જ જવાનું છે ટાઈમે. હા, કરવું ઘટે એટલું કરવું, પણ એનું બંધન જ કે છૂટે જ નહીં એવું નહીં. કોણ ચલાવે? હમણાં નથી આવું. નારદજી જતા રહ્યા. પછી અમુક વર્ષ પછી પાછા ડોસો મરી ગયો, છોકરામાં આસક્તિ હતી એટલે બળદ થયો એને, ત્યાં ખેતીનું કામ કરવા લાગ્યો. નારદજી પાછા આવ્યા, હવે તો ચાલો તડકામાં તમને કામ કરવું ગમે છે? ત્યારે પેલા બળદના દેહમાં રહીને ડોસો બોલ્યો, બીજું બળદ્યું હજુ નાનું છે, અત્યારે હું તમારી સાથે આવું તો મારા દીકરાની બળદની જોડ તૂટી જાય અને ખેતીનું કામ કોણ કરે, એટલે હમણાં રહેવા દો. નારદજી કે હારું, પણ હવે પછી પાછા તૈયાર રહેજો. હા, એમ કરતાં દેહ પડ્યો અને કૂતરો થયો ડોસો પાછો. નારદજી પાછા આવ્યા, દાદા હવે તો હાલો આ કૂતરાના દેહમાં હું રાખ્યું છે? નારદજીને ત્યારે પેલો ડોસો કે તમને ખબર ના પડે તમે સાધુ થઈ ગયા, હું ધામમાં આવું તો આ ઘરનું રખોપું કોણ કરે? બળદ થયો, કૂતરો થયો, પાછો એમાં મર્યો. આયુષ્ય પૂરું થયું એટલે ત્યાં મરીને દીકરાને ઘેર બિલાડો થયો. નારદજી પાછા આવ્યા, હાલો ને હવે દાદા હવે બિલાડાથી આવે તો કંઈ થાક લાગે છે કે નહીં? તો કે હું જો તમારી ભેગા આવું તો અમારા દીકરાના બધો ઘરનો માલ આ ઉંદરો ખાઈ જાય, એટલે ઉંદરોનું પ્રોડક્શન વધી ના જાય ઘરમાં, એટલે મારે રહેવું પડે બિલાડા તરીકે અહીં. નારદજી કે હવે તૈયાર થાજો. હા, ત્યાં એ દેહ પડ્યો ને સર્પ થયો દાદો,
શાપ થઈ અને એક વખત પેલો દીકરાને ત્યાં દીકરો ઘોડિયામાં હતો એના ઘોડિયા ઉપર આમ વીંટાણો, પેલી વહુએ દૂરથી જોયો, એ કપડાં ધોઈને આવતી હતી ને એને જોયો કે આ સર્પ, એ નજીક આવી ત્યાં પેલા સર્પ સર્પ બૂમો પાડવા લાગી એટલે સાપ ત્યાંથી ગરી ગયો અંદર. પછી તો બધાએ ફળિયાના લોકોએ ભેગા થઈ અને મારી મારીને અધમુઓ કરી નાખ્યો સાપને, દાદાને અધમુઆ કરી નાખ્યા. ત્યાં નારદજી પછી આવે, નારદજી કે આવે હળદરને મીઠું ચોપડાવવા જાઓ દાદા, કે તમે અહીંથી આ કોને કર્યું બધું? સ્નેહ હેત રહી જાય એ બહુ મોટું બંધન કરે. એટલે અહીં નિષ્કુળાનંદ સ્વામી કહે છે સ્વાદ અને સ્નેહ બંનેને જીવની અંદરથી ટાળે. શ્રીજી મહારાજની વખતે એવી ઘટનાઓ ઘટી છે કે મહારાજ લેવા આવ્યા હોય, મહારાજ લેવા આવ્યા હોય અને અંતકાળે મહારાજ લેવા આવ્યા હોય, મહારાજ સાથે તૈયાર થયો હોય અને પછી એને જો એના સંબંધીઓ મળે તો એ પાછો રહી જઈને પાછો નાગ્યો હોય, એવી ઘટનાઓ ઘટી છે. ઝાલાવાડ દેશની અંદર લીમડી ગામનો નીલો સોની હતો, બ્રહ્માનંદ સ્વામીએ એને કંઠી બાંધી. બ્રહ્માનંદ સ્વામીએ નીલા સોનીને એમ કીધું અંતકાળે હું તને લેવા આવીશ, અંતકાળે લેવા આવવાનું વચન આપ્યું, કંઠી બાંધી. પછી જ્યારે એ દેહ છૂટવાનો થયો ત્યારે કીધું એને કે મહારાજ સાથે મને સ્વામી લેવા આવ્યા છે. સ્વામી સાથે ને મહારાજ સાથે જવા તૈયાર થયો, દેહ છૂટી ગયો. ત્યાં એના સંબંધીઓ કેટલાક મરીને ભૂત થયેલા હતા, એ બધા આગળ આવીને ઊભા રહ્યા અને નીલા સોનીને કહેવા લાગ્યા કે અમે બધા અહીં છીએ ને તું છોડીને એકલો ક્યાં ચાલ્યો ગયો અમને? તે નીલો આમ આડો અવળો થઈ અને એમને જોવા રહ્યો. તે મહારાજને સ્વામી મૂકીને જતા રહ્યા અને સંબંધીઓની ભેગા નીલો સોની ત્યાં રહી ગયો અને પોતાની સ્ત્રીમાં આવીને પછી બોલ્યો. ત્યારે બધા લોકોએ, બધા જે બધા લોકો ત્યાં ભેગા થયા હતા, પોતાની સ્ત્રીમાં આવીને જ્યારે બોલ્યો ત્યારે સંબંધીઓએ કીધું કે તું તો કહેતો હતો કે મને મહારાજને સ્વામી લેવા આવ્યા છે અને હું તો મહારાજને સ્વામી આરે જાઉં છું, તો કેમ તું રહ્યો? ત્યારે નીલો કે મને આ મારા સંબંધીઓમાં અહીં ભૂત થયેલા હતા, એમાં હેત રહ્યું ને તે મહારાજ અદૃશ્ય થઈ ગયા. આ સ્નેહ આવું કામ કરે. માટે ભગવાન ને ભગવાનના સંત ભક્ત સિવાય ક્યાંય સ્નેહ રાખવાનો નહીં. અંધકાળ આવે ત્યારે આપણું કશું કરવાનું આ દુનિયામાં બાકી રહ્યું નથી. આપણે બાકી રહ્યું હશે ને એ પાછળ જેને કરવું હશે બધા કરી દેશે, પણ જ્યારે મહારાજ આવે ત્યારે આપણું પૂરું કરી રાખે, કોઈ જગ્યાએ હેત ના રહે એવો સત્સંગ કરીને જીવને બળિયો કરવો. સ્વામી કહે છે માન મોટો છે હરી અજીત સમજીને સંગત જો, એવો ને એવો જ શત્રુ. સ્વામી કે જેવી રીતે આ ચાર શત્રુઓ છે આગળ ગણાવ્યા, એવો ને એવો પાંચમો શત્રુ છે માન મોટો અરી, એનો સમજીને સંગ તજો. એનો સમજીને જો સંગ તજશો તો સ્વામી કે સુખી થશો. એની અંદર આગળ એક કડી બહુ સરસ છે, એ કડીને આપણે આવતીકાલે સમજીશું. અત્યારે આગળ પદ 38ની આ બે કડી પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. ઘનશ્યામ મહારાજની જય.